સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને પ્રજાને ભીષણ ગરમીથી રાહત મળવા સાથે ખેડૂતોમાં સારા વરસાદના માહોલને લીધે ખુશી પ્રવર્તી રહી છે. સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીની ઉપલબ્ધ માહિતી પ્રમાણે રાજ્યના કુલ 202 તાલુકામાં વરસાદ થયો છે. 13 તાલુકામાં 4 ઇંચથી વધારે વરસાદ થયો છે. રાજ્યમાં એકંદરે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયો છે. અલબત્ત સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં સૌથી વધારે 174 mm એટલે કે લગભગ 7 ઇંચ વરસાદ થયો છે. આ ઉપરાંત માણાવદર, ખંભાળિયા, કેશોદ, વંથાલી, મેંદરડા, જૂનાગઢ, જૂનાગઢ સિટીમાં પણ ભારે વરસાદ થયો છે. જૂનાગઢ જિલ્લામાં કેશોદ, વંથાલી, મેંદરડા, વિસાવદર ભેસાણ, માંગરોળ, માળિયાહાટી તાલુકામાં વરસાદ થયો છે. રાજકોટના ધોરાજી, જેતપુર, જામકંદોરણા, ગોંડલ લોધિકા વિસ્તારમાં વરસાદ થયો હતો. સુરત જિલ્લાના બારડોલીમાં 4 ઇંચ, ઉપલેટામાં 3 ઇંચ મહુલા 3 ઇંચ, પલસાણામાં 67 mm, ઓલપાડામાં 51 mm વરસાદ થયો હતો. અમરેલી જિલ્લામાં રાજુલામાં 76 mm, ખાંભામાં 59 mm, કુંકાવાવ વાડિયામાં 56 mm, બગસરામાં 40 mm, જાફરાબાદમાં 39 mm તથા અમરેલીમાં 35 mm વરસાદ થયો છે. અમદાવાદ જિલ્લામાં ધોલેરામાં 35 mm, અમદાવાદ શહેરમાં 20 mm, દસકોઈમાં 10 mm, ધોળકામાં 7 mm, ધંધુકામાં 7 mm, સાણંદમાં 5 mm વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે અત્રતત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળે છે, જેના પરિણામે અનેક ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. ત્યારે હજુ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલથી શરૂ થનારી દૂધધારા પરિક્રમ રદ કરવામાં આવી છે. ગિરનાર જંગલના 36 કિમી રૂટ સુધી યોજાતી આ પરંપરાગત પરિક્રમા પ્રથમ વખત રદ કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે જૂનાગઢ જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આવતીકાલે 2 જુલાઈ રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. સાથે જ સ્ટાફને હેડક્વાર્ટર ન છોડવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. ભારે વરસાદથી માણાવદર પંથકના 15 ગામો અને 10,000થી વધારે લોકો સંપર્ક વિહોણા થઈ ગયા છે. જ્યારે જૂનાગઢ પંથકના 3 રસ્તાઓ બંધ થતા અને રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહારને પણ ભારે અસર થઈ છે. સતત વરસતા વરસાદથી બાંટવાના ખારા ડેમના 6 દરવાજા ખોલાયા છે. નદી ચેકડેમોમાં નવા નીરથી ઓવરફ્લો થતા ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થયું છે, જ્યારે ફુલઝરમાં એક કાર તણાઈ ગઈ હતી. દ્વારકા જિલ્લામાં અનેક ખેતરો તળાવમાં ફેરવાયા છે, તેમજ કલ્યાણપુરના લાંબામાં આપ ફાટ્યા જેવી સ્થિતિ છે, જ્યારે રાવલગામ બેટમાં ફેરવાયું છે. બાંટવા ખારા ડેમના 6 દરવાજા ખોલાયા. નીચાણવાળા વિસ્તારના ભલગામ, એકલેરા, કોડવાવ, થેપલા સહિતના ગામોને એલર્ટ કરાયા. પોરબંદર જિલ્લામાં અનારાધાર મેઘકૃપા, કુતિયાણામાં 8 ઇંચ વરસાદ. સમગ્ર રાજ્યમાં મેઘરાજાની કૃપા જોવા મળી રહી છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ રવિવારની રાત્રિના મેઘરાજા મનમૂકી વરસ્યા હતા. સાર્વત્રિક 2-7 ઇંચ જેટલો વરસાદ પડતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. તેમાં કુતિયાણામાં અનરાધાર વરસ્યો હોય તેમ 8 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ વિસ્તાર જળમગ્ન બની ગયો હતો. પોરબંદરમાં પણ 2 ઇંચ, જ્યારે રાણવામાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારથી મેઘરાજાના મંડાણ થયા છે. અત્યારે આજે સવારે 10 વાગ્યા સુધીમાં ખંભાળિયા અને દ્વારકા તાલુકામાં 8 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ વરસી ગયો છે. ખંભાળિયામાં આજે 4 કલાકમાં 5.25 ઇંચ વરસાદ વરસ્યો હતો. મુશળધાર વરસાદના પગલે ખંભાળિયાની ઘી તથા તેલી નદીમાં ઘોડાપુર, કલ્યાણપુરમાં 5.5, ભાણવડમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો, જે બાદ શહેરમાં પણ મેઘરાજાની ધામાકેદાર એન્ટ્રી થઈ હતી. સવારના 6-10 વાગ્યા સુધીમાં જામનગર શહેરમાં 1.25 ઇંચ, કાલાવડમાં 3.25 ઇંચ, જામ જોધપુર લાલપુરમાં 1-1 ઇંચ વરસાદ વરસ્યો હતો. જામનગર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમરેલી જિલ્લામાં ઉપરવાસમાં સારો વરસાદ પડતા અમરેલીના ચેકડેમો ઓવરફ્લો થયા છે. શેડુભાર, ખીજડીયા, ચિતલ, બાબરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. માચીયાડા નજીક આવેલા ભીમનાથ મહાદેવ પાસે થેબી નદીનો ચેક ડેમ થયો ઓવરફ્લો. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નદીઓમાં નવા નીર આવ્યા છે.
સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. બે દિવસથી શહેરમાં પડેલા વરસાદને લઈને રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. શહેરના જહાંગીરપુરા, પાલ અને ઉમરા ઉધના વિસ્તારમાં રોડ બેસી જવાની ઘટના સામે આવી હતી. બીજી તરફ ઉધના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ પર સ્લેબનો ભાગ બેસી જતા તાબડતોડ રિપેરિંગ શરૂ કરાયું હતું. વડોદરાની MS યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલ પાર્કિંગ ખાતે એક વિશાળ વૃક્ષ ધરાશાયી થતા અનેક વાહનો દબાયા હતા, જેમાં એક મોપેડ સહિત 4 જેટલા વાહનોને નુકસાન થયું છે. જ્યારે એક વિદ્યાર્થીની આ દુર્ઘટનાનો ભોગ બનતા માંડ બચી હતી. આ મામલે યુનિવર્સિટી તંત્ર સામે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો પ્રારંભ થયો છે. ઉપરવાસમાં વરસાદના થવાથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ જળાશયમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શકિતના 51.58% પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલું વંસલ જળાશય 100% છલકાતા હાઈ એલર્ટ, તેમજ ધોળીધજા ડેમ 88%થી વધુ ભરાતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેમ જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે. આજે સવારે પ્રાપ્ત થતા 8 કલાકના અહેવાલ મુજબ રાજ્યના કુલ 206માંથી એક જળાશય સંપૂર્ણ છલકાયું છે, જ્યારે 4 જળાશયો 70% થી 100%, 11 જળાશયો 50% થી 70%, તેમજ 33 જળાશયો 25% થી 50% સુધી ભરાયા છે. એટલે કે રાજ્યના જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 29.60% પાણી સંગ્રહ થયું છે. વધુમાં ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 25.21%, મધ્ય ગુજરાતના 70%માં 42%, દક્ષિણ ગુજરાતના 13%માં 32%, કચ્છના 20%માં 21%, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 15%થી વધુ પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના સરદાર સરોવર જળાશયમાં હાલમાં 10,822 ક્યુસેક, ઉકાઈમાં 6,293, ઉબેણમાં 5,916, મોજમાં 3,952, તેમજ બાટવા ખારો જળાશયમાં 3,859 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે. રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકા પાસે આવેલો આજીબે ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરાતા રૂલ લેવલ જાળવવા એક દરવાજો 0.15 મીટર સવારે 9:14 કલાકે ખોલવામાં આવ્યો છે. આથી પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીનસરડા, ડુંગરકા, ગઢડા, હરિપર, ખંધેરી, નારણકા, સકપર તથા ઉકરડા ગામોના લોકોને નદી વિસ્તારમાં અવર જવર ન કરવા તાકીદ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. સુરત અને નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. નવસારી જિલ્લામાં આજે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. નવસારીમાં 2.7 ઇંચ, જલાલપુરમાં 2 ઇંચ, ગણદેવીમાં 23 મીમી, ચીખલીમાં 22 મીમી, ખેરગામમાં 11 મીમી, વાંસદામાં 4 મીમી વરસાદ વરસ્યો છે.